आ वर्षे मेघ तो गरजिया वगर ज वर्षी गयो, पण राज्य सरकार गरजी गरजी ने थाकी गई तो ये वर्षी नहीं। कारण के राज्य सरकारे प्रधानमंत्री पाक वीमा योजना नाबूद करी अने एनी जग्याए मुख्यमंत्री किसान सहाय योजना लई आव्या। ए मुजब 48 कलाक में ज्यां 25 इंच वरसाद पड़े, ज्यां 15 ऑक्टोबर थी 15 नवम्बर नी वच्चे 2 इंच वरसाद पड़े तो मावठू गणाय। आ मुजब खंभाड़िया में 6 अने 7 जुलाईए 722 मिलीमीटर एटले के 28.5 इंच वरसाद 48 कलाक में पड्यो। एना सिवायना 16 तालुकाओ भूज, अंजार, गांधीधाम, कोटला सांगाणी, गोंडल, धोराजी, राणावाव, कल्याणपुर, सीहोर, बाबरा, गीरगढ़ा, विजापुर, नेत्रंग, व्यारा अने बारडोली आ तालुकाओमां 48 कलाकमां 2 इंच करता वधारे वरसाद एटले के मावठू थयुं, पण सरकारे एनो हजी सुधी अमल नथी कर्यो। એટલે પ્રશ્ન એ થાય છે કે સરકાર માત્ર ને માત્ર જાહેરાત જ કરવા માંગે છે? મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની રાજ્ય સરકારે તાલુકા મથકોએ મંત્રીઓને મોકલી અને આ યોજનાનો સરકારી ખર્ચે પ્રચાર પ્રસાર કર્યો, તો એનો અમલ કરવામાં સરકાર શા માટે પાણીમાં બેસી ગઈ છે? આજે ગુજરાત કિસાન કોંગ્રેસે 13 નવેમ્બરે રાજ્યના અગ્રસચિવ, કૃષિ સચિવ, મહેસૂલ સચિવ અને નાણાં સચિવને એક નોટિસ મોકલી છે અને એની જાણ મુખ્યમંત્રી, નાણામંત્રી, કૃષિમંત્રી અને મહેસૂલ મંત્રીને કરી છે। હારે હારે જિલ્લાના તમામ કલેક્ટરોને અને રાજ્યના તમામ સાંસદ સભ્યશ્રીઓને પણ જાણ કરી છે કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની આ 17 તાલુકાઓનો અમલ કરવામાં આવે। જો અમલ કરવામાં નહીં આવે તો કિસાન કોંગ્રેસ છે એ ગુજરાતમાં 17 તાલુકાઓમાં જઈ અને જન આંદોલન કરશે અને જરૂર પડી તો નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જઈ અને ધાપણ નાખશે। અને એની શરૂઆત આવતીકાલથી અમે ધ્રોલના 18 નવેમ્બરના રોજ સવારે 10 વાગે મામલતદાર કચેરીએ જઈ અને આવેદન આપવાના છીએ। એવી જ રીતે 20 તારીખે નેત્રાંગમાં, 23 તારીખે રાણાવાવમાં અને 24 તારીખે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં પણ ગુજરાત કિસાન કોંગ્રેસ દરેક તાલુકા મથકે મામલતદારને આવેદન આપી અને આંદોલનની શરૂઆત કરશે। બાકીના તાલુકાઓની હવે પછી જાણ કરવામાં આવશે।